પ્રોપર્ટી ખરીદવી યાર એક સખત ચિંતાનો વિષય હોય છે, અને એમાં બી જો તમે એડવાન્સ આપી દીધું ત્યારથી લઈને પઝેશન ના મળે ત્યાં સુધી આપણી ઊંઘ જ ઉડી જતી હોય છે કે યાર છેતરાઈ ગયા તો. અને એટલે જ હું આવી ગયો છું તમારી જોડે એક રેરાના એવા ગજબ કાયદાની માહિતી લઈને કે જેનાથી તમારી બધી ચિંતાઓ દૂર થઈ જશે. એટલે જો અગર તમારે બહાનું આપ્યા પછી પણ શાંતિથી ઊંઘવું હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું માં તમારું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે ગુજરાતમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન્સ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2016 લાગુ કરવામાં આવ્યો હતો 1 મે 2017 થી. જે એક્ટનું એક જ કામ છે કે પ્રોપર્ટી લેનાર ઘરાકોને સશક્ત કરવાનું અને બિલ્ડર અને પ્રોપર્ટી લેનાર ઘરાકોની વચ્ચેની ટ્રાન્સપેરન્સી વધારવાની. અને એટલે જ ગુજરાતમાં ગુજરેરા કાયદો આવ્યો છે. હવે આ ગુજરેરા જે અમલમાં કરવામાં આવ્યો છે એમાં બિલ્ડર અને ડેવલપરે કયા કયા રૂલ્સ ફોલો કરવાના એની પૂરેપૂરી માહિતી આપી છે, અને ઘરાકો જોડે કેટલી વસ્તુઓ શેર કરવાની એની પણ માહિતી આપી છે. એ કઈ કઈ વસ્તુઓ શેર કરે છે એની માહિતી તો આપણે હું તમને આગળ આપીશ, પણ અત્યારે સૌથી પહેલા વાત કરીશું રેરાના નવા લેટેસ્ટ નોટિફિકેશનની. એ નોટિફિકેશન પ્રમાણે આખા ઇન્ડિયામાં ગુજરાત એવું પહેલું સ્ટેટ બનશે જે આ નવો નિયમ લાગુ કરવાની છે. જે નિયમ શું કહે છે કે હવે બિલ્ડરોએ એમની પ્રોપર્ટીમાં કેટલા યુનિટ ખાલી છે અને કેટલા યુનિટ વેચાયા એની માહિતી પૂરેપૂરી અપડેટ કરવાની રહેશે આ વેબસાઇટ ઉપર. એટલે માની લો એક્સ કરીને કોઈ પણ ફ્લેટની સ્કીમ મુકાઈ છે, એ એક્સ સ્કીમમાં અગર 120 ફ્લેટ છે, 70 એમાંથી વેચાઈ ગયા છે, તો દર 3 મહિને ડેવલપર કે બિલ્ડરે એની માહિતી વેબસાઇટ ઉપર અપડેટ કરવાની રહેશે કે આ 70 ફ્લેટ જે વેચાયા છે એ કોને કોને વેચાયા છે એમના ઇનિશિયલ્સ લખવાના રહેશે, અને 50 ખાલી છે કયા ખાલી છે. એટલે બી બ્લોકમાં 201 નંબરનું ફ્લેટ અગર રમેશભાઈને વેચાયો હોય તો RG લખવું જરૂરી છે B201ની બાજુમાં. આ કાયદો લાવવાના 2 મેઇન કારણ છે. સૌથી પહેલા તો બિલ્ડર એકનું એક યુનિટ 2 જણાને ના વેચી દે, એના માટે આ કાયદો જરૂરી છે કે હવે તમે કોઈ પણ વખતે એડવાન્સ પે કરવા જાઓ છો તો એની પહેલા તમારે ચેક કરી લેવાનું કે તમારું યુનિટ હજુ સુધી બિલ્ડર પાસે જ છે ને, બીજા કોઈના નામે ચડી તો નથી ગયું ને. અને બીજું જે મેઇન કારણ હોય છે આના માટે એ હોય છે કે આપણે જ્યારે પ્રોપર્ટી ખરીદવા જઈએ 9મા કે 10મા માળે આપણને પ્રોપર્ટી ગમે છે તો બિલ્ડર એક જ જવાબ આપે છે કે પ્રીમિયમ પ્રોપર્ટી તો વેચાઈ ગઈ, અને એટલે જ આપણે બીજી પ્રોપર્ટી લેવી પડતી હોય છે. અને બીજી પ્રોપર્ટી આપણે લઈ લઈએ ભરાઈ જાય બીજી બધી નોન પ્રીમિયમ પ્રોપર્ટી, એના પછી જ બિલ્ડર પ્રીમિયમ પ્રોપર્ટી તગડા નફા કરીને વેચતા હોય છે. એટલે આ રોકવા માટે તમે વેબસાઇટ પર જઈને ચેક કરી શકો કે જે પ્રીમિયમ પ્રોપર્ટી તમને ગમે છે એ અવેલેબલ છે કે નહીં. હવે આપણે વાત કરીએ કે આ લિસ્ટ અપડેટ કરશે, પણ આ લિસ્ટ જોવાનું ક્યાં, એના માટે બહુ જ સિમ્પલ રસ્તો છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો gujrera.gujarat.gov.in આ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે. ત્યાં આગળ નીચે તમે જોશો તો એક સર્ચ ફોર પ્રોપર્ટીઝ કરીને એક બાર હશે, એમાં તમે જે પ્રોપર્ટીમાં તમને જગ્યા પસંદ પડી છે એ પ્રોપર્ટીનું નામ તમારે લખવાનું, એટલે એ પ્રોપર્ટીની પૂરેપૂરી માહિતી આવી જશે. એટલે પ્રોપર્ટીમાં જેટલા બી ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ હોય એ બી તમને એમાં દેખાશે. જે બિલ્ડરે પ્રોપર્ટી બનાવી છે એના છેલ્લા 3 વર્ષની ઓડિટ રિપોર્ટ દેખાશે, ને એમની ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બી દેખાશે. એટલે બિલ્ડર સદ્ધર છે કે નહીં એ પણ તમને આમાંથી ખબર પડી જશે. હજુ સુધી મને યુનિટ સોલ્ડ કે યુનિટ બુકની માહિતી એમાં મળી નથી, પણ બીકોઝ અમાં 3 મહિનાની વાત કરી છે કે દર 3 મહિને લિસ્ટ અપડેટ થશે, એટલે આપણે રાહ જોઈએ છે કે પહેલું લિસ્ટ 90 દિવસ પછી અપડેટ થાય. રેરાના રૂલ્સ મુજબ જે પણ બિલ્ડર જેટલી પણ નવી પ્રોપર્ટી બનાવે દરેક પ્રોપર્ટી દીઠ એક નવું બેંક અકાઉન્ટ બનાવવાનું રહે છે. એ બેંક અકાઉન્ટમાં 70% પૈસા જેમને આવે છે એ 70% પૈસા મૂકી રાખવા પડે ફરજિયાત, અને એમાંથી જ એ જમીનના અને કન્સ્ટ્રક્શનના ખર્ચા કાઢી શકે. એટલે રેરાના આ કાયદાથી ઘરાકોના સશક્તિકરણમાં હજુ પણ એક પગલું આગળ વધાર્યું છે. આના પછી મને તો નથી લાગતું કે ઘરાકો ક્યારે બી અસુરક્ષિત ફીલ કરશે પ્રોપર્ટી ખરીદતી વખતે, કે એમને એવું થશે કે મૂંઝવણ થશે કે કઈ કઈ રીતે પ્રોપર્ટી ખરીદવી. અગર જો તમને માહિતી જોઈતી હોય કે પ્રોપર્ટી ખરીદતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ લેવા, તો એ અમે નીચે લિંકમાં એક ડિસ્ક્રિપ્શન મૂક્યું છે. એક વાત કહુમાં જ આપણે એક એપિસોડ કર્યો હતો. આજની વાત અગર તમને ગમે છે તો લાઇક કરજો, તમારું કોઈ પણ ઓપિનિયન હોય મારી સાથે કમેન્ટમાં શેર કરજો, વિડીયો જરૂર શેર કરજો, અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરજો, અને બીજા બધા જ ન્યૂઝ માટે VTVગુજરાતી.com જોતા રહેજો.